સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના વેડા છાવણી ગામે બનેલ દર્દનાક ઘટના જે 2 મે 2024 ગુરુવારના બપોરના 12 વાગ્યાના સુમારે એક યુવકને રિક્ષા દ્વારા બંધ બોક્સમાં નાના રેડિયા જેવું ઇલેક્ટ્રોનિક વસ્તુનું પેક કરેલ બોક્સ મળે છે. આ બોક્સ ખોલી ઘરના લાઇટના પ્લગમાં ભરાવતાની સાથે જ ભેદી ધડાકો થાય છે, જેમાં આ પાર્સલ લેનાર વણઝારા સમાજના યુવકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. ત્યારે ઘરમાં રહેલ દીકરીઓ પૈકી એક દીકરીનું પણ સારવાર દરમિયાન મોત થયું છે, તો અન્ય દીકરીઓ અમદાવાદ સારવાર હેઠળ છે. ત્યારે અચાનક થયેલ બ્લાસ્ટના સમાચાર વડાલી પોલીસને મળતા ઘટનાસ્થળે પહોંચી પોલીસે તપાસ હાથ ધરી હતી, જેમાં ગઈકાલે દિવસ દરમિયાન એટીએસ ફોરેન્સિક એક્સપર્ટ ટીમ, એલએસજીની ટીમ, ડોગ સ્કોડ સહિતની તમામ ટીમો દ્વારા મોડી સાંજ સુધીમાં તપાસ કરવામાં આવી હતી. ત્યારે આ સમગ્ર કથિત બ્લાસ્ટની ઘટનાને ઉકેલી દેવામાં આવી છે, જેમાં મૃતક યુવકને તેની પ્રેમિકાના પતિએ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો, જેમાં પિતા પુત્રીનું મોત થયું છે. આ સમગ્ર ઘટના અંગે પોલીસે ખેડ બ્રહ્મા તાલુકાના કરુંડા ગામેથી એક વ્યક્તિને ઝડપી સમગ્ર મામલો ઉકેલી લીધો છે, જેમાં રેડિયો જેવું ઇન્સ્ટ્રુમેન્ટ છે અને એ ફિટ કરાયું હતું. જિલેટિંગ સ્ટીક સીસીટીવીના આધારે એક્ટિવા ચાલક સહિતનું પગેરું મેળવી લેવાયું છે. તો રિક્ષા ચાલકને આરોપી પાર્સલ આપવા જતા સીસીટીવીમાં કેદ થયો હતો, જેમાં રાજસ્થાનના એક ઇસમ પાસેથી બ્લાસ્ટિંગ કરવા માટેનું ડિનોટેર આરોપીએ મેળવ્યું હતું અને સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો. ત્યારે આ સમગ્ર બનાવ અંગે ખેડ બ્રહ્મા ખાતે જિલ્લા પોલીસ વડાએ પર દફાશ કરી ગણતરીના જ કલાકોમાં આ સમગ્ર ભેદ ઉકેલી લીધો હતો.